પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રવાસ દરમિયાન કોપનહેગનમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે બદલાતા ભારતની છબી દર્શાવી હતી. તેમણે ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા તેમજ કોરોના સમયમાં ભારતની ઉપલબ્ધિઓ અંગે ડેનમાર્કમાં રહેતા ભારતીયોને જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે 5 કે 6 વર્ષ પહેલા ભારત પ્રતિ વ્યક્તિ ડેટા ઉપયોગમાં પછાત દેશોમાંનો એક હતો, જો કે આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું, તમારે વર્ષમાં 5 દોસ્તોને ભારત આવવા પ્રેરિત કરવા જોઈએ. આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે પરસ્પર સમજૂતી સાથે વેપાર અને રોકાણ, સ્વચ્છ જળ, શિપિંગ, પશુપાલન, ડેરી, સંસ્કૃતિ, કૌશલ વિકાસ તથા ટેકનિકલ અને વાણિજ્ય સાથે જોડાયેલ ક્ષેત્રોમાં કરાર થયા છે. પ્રધાનમંત્રીએ ભારત ડેનમાર્ક વેપાર મંચને પણ સંબોધન કર્યું હતું, જેમાં ભારતમાં રોકાણ માટે ડેનમાર્કના ઉદ્યોગપતિઓનું આહ્વાન કર્યું હતું. આસામની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે તૈમુલપુરમાં બોડો સાહિત્ય સભાના 61મા વાર્ષિક સંમેલનના સમાપન સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આસામ ઉપરાંત પશ્ચિમ બંગાળ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, નાગાલેન્ડ તેમજ ત્રિપુરા ઉપરાંત બાંગ્લાદેશ અને નેપાળના લોકો બોડો ભાષા બોલે છે. સાહિત્ય અને ભાષા હંમેશા લોકોને જોડે છે. આ ભાષાનું પોતાપણાનું આકર્ષણ અહીં લોકોને ખેંચી લાવે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને પૂર્વોત્તરની રાજ્ય સરકારોના સહકારથી આ વિસ્તારમાં સૌહાર્દ, શાંતિનું વાતાવરણ મજબૂત બની રહ્યું છે. આ બદલાવમાં વિકાસ કાર્યોની મહત્વની ભૂમિકા છે. રાજ્ય સરકારના પદાધિકારીઓએ બોડો ભાષાના પ્રસાર અને પ્રચાર માટે બોડો સાહિત્ય સભાનું આયોજન કર્યું છે, તે તમામ અભિનંદનને પાત્ર છે. કેન્દ્ર સરકાર ઓર પૂર્વોત્તર કે રાજ્યો કી સરકારો કે મિલે જુલે પ્રયાસો સે ઇસ ક્ષેત્ર મેં સૌહાર્દ ઓર શાંતિ કા વાતાવરણ और भी मजबूत होता जा रहा है. इस परिवर्तन के लिए मैं केंद्र सरकार, राज्य सरकार तथा बोडो क्षेत्र के सभी भाई भाइयों और बहनों को बधाई देता हूँ. इस बदलाव में विकास कार्यों की महत्वपूर्ण भूमिका है. વધતી જતી મોંઘવારીને લઈને આરબીઆઈએ તેના ચાવીરૂપ નીતિદરના એક પગલામાં વધારો કર્યો છે. કોરોના મહામારી બાદ ફુગાવા સામેની લડાઈ તીવ્ર બની રહી છે, જેથી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટ દર વધારીને 4.40% કર્યો છે. છેલ્લા 2 વર્ષથી રેપો રેટમાં વધારો કરવામાં નહોતો આવ્યો. ગવર્નર શક્તિકાંતે જણાવ્યું કે ફુગાવામાં ખૂબ લાંબા સમય રહેવું એ જોખમી છે. તો બીજી તરફ ગવર્નર શક્તિકાંત દાસે દેશમાં વધતી જતી મોંઘવારીને લઈને પણ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. મહેમદાવાદ તાલુકાના સિંહુજ મુકામે વીરેશ્વર મહાદેવ મંદિર ગ્રાઉન્ડમાં ટેનિસ બોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2022ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લી મૂકી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ MPL ક્રિકેટ ટુર્નામેન્ટની વિશાળ સિરીઝમાં મહેમદાવાદ વિધાનસભા મત વિસ્તારના મોટાભાગના ગામોની ટીમો ભાગ લઈ રહી છે. આ જ ટીમ સ્પિરિટથી જો ગામના વિકાસના કામો કરવામાં આવે તો મહેમદાવાદના દરેક ગામનો ખૂબ જ વિકાસ થશે. આ પ્રસંગે ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેલશે મહેમદાવાદ, જીતશે મહેમદાવાદની થીમ પર દરેક યુવાનો ભાઈચારાથી રમશે. આ પ્રસંગે પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ ભીખાભાઈ તથા મોટી સંખ્યામાં રમતવીરો અને ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા. રમશે મહેમદાવાદ, જીતશે મહેમદાવાદ આ થીમ ઉપર આજે મહેમદાવાદ વિધાનસભામાં 130 જેટલી ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. કુલ મળીને 2200 જેટલા યુવાનો આ ટુર્નામેન્ટમાં રમશે અને મહેમદાવાદને જીતાડશે. ક્રિકેટને પ્રોત્સાહન મળે એની માટે આજે મહેમદાવાદ ટીમ ભાજપ દ્વારા વિશેષ પગના શૂઝ, સોક્સથી મળીને ટી શર્ટ, ટ્રેક બધાનું આયોજન વિશેષ કર્યું છે. પરફોર્મિંગ આર્ટ્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદની ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી વર્તમાન શૈક્ષણિક વર્ષથી પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી હેઠળ આર્ટ્સમાં બેચલર ડિગ્રીનો અભ્યાસ શરૂ કરી રહી છે. આ અભ્યાસથી નવી પ્રતિભાઓને તક મળશે. આ યુનિવર્સિટીમાં નૃત્ય, ફેશન, લોકકળા, નાટક અને સંગીત ક્ષેત્રના વિવિધ નિષ્ણાંતો અને મહાનુભાવો કાર્યશાળા યોજી તેમના અનુભવ વહેંચશે. અમદાવાદના ટાગોર હોલમાં GLS યુનિવર્સિટીનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી અને ટેલિવિઝન કલાકાર માસ્ટર મરઝી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુઝિક, ડ્રામા આ બધા એક એવા એરિયા છે કે જેમાં ટેલેન્ટ
ઘણા વિદ્યાર્થીઓમાં ઘણા યુવાનોમાં પડેલી છે, પણ એ લોકોને એક પ્લેટફોર્મની જરૂર છે. અને અત્યારના વખતમાં પહેલાં ટેલેન્ટ આવી હોય એને એક શોખ ગણાતો હતો, હવે તો આને એક કેરિયર તરીકે બનાવી શકે છે. પછી એ સ્પોર્ટ્સ હોય કે આવી જાતના મ્યુઝિક, ડ્રામા, ડાન્સ આ વગેરે હોય, તો આને માટે અમે 3 વર્ષનો ડિગ્રી કોર્સ આ વર્ષ જૂનથી શરૂ કરી રહ્યા છીએ. આને માટે અમે 1 વર્ષ સુધી પૂરેપૂરો અમે એક્સપિરિયન્સ લીધો છે, અમે એને માટેની મહેનત કરી છે. અને આજે શ્યામક દાવરનું જે બોમ્બેમાં ટ્રેનિંગ યુનિટ છે એની સાથે અમે આજે એક MOU કર્યું છે, અને એના ભાગરૂપે આજે માસ્ટર મરઝી અહીંયા આવ્યા છે. કમિંગ ટુ ધ યુથ, આપણું અહીંયાનું યુથ જે છે, હમણાં હું એક રિયાલિટી શો જજ કરી રહ્યો છું ને તેમાં કેટલા ગુજરાતી યુથો આવેલા છે એન્ડ ધે આર ડુઈંગ વેરી વેલ. સો આઈ ઓનલી થિંક કે મેટર ઓફ ટાઈમ છે, એવનને તમારા ડિગ્રી કોર્સ મળી રહ્યું છે, એનો લાભ ઉઠાવો. જેટલું તમે ટ્રેનિંગ કરશો તેટલું બેટર થશે, જેટલું તમે શીખશો તેટલું બેટર થશે. કરો એન્ડ આઈ પ્રોમિસ યુ, યુ કેન બીકમ અ મરઝી એન્ડ યુ કેન બીકમ અ શ્યામક દાવર. ગુજરાતનો છેવાડાનો ડાંગ પ્રદેશ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતો જિલ્લો છે, જ્યાં આદિવાસી લોકોના ઉત્થાન માટે જુદી જુદી સંસ્થાઓ કામ કરી રહી છે, જેના થકી ડાંગ જિલ્લાના આદિવાસી ખેડૂતો માટે સોલાર પ્રોજેક્ટ દ્વારા સિંચાઈ કરવું હવે સરળ બન્યું છે. સુબીર, આહવા અને વધઈ તાલુકામાં આગાખાન સંસ્થા દ્વારા સોલાર સિસ્ટમ આપવામાં આવી છે. આ સોલાર સિસ્ટમ થકી કૂવાનું પાણી સીધું ખેડૂતના ખેતરમાં લાવવું સરળ બન્યું છે. સંસ્થા દ્વારા 10-10 ખેડૂતોની ટીમ બનાવીને 30,000 રૂપિયાનો લોકફાળો ભરી 8.5 લાખની સોલાર સિસ્ટમ ખેડૂતોને ઉપલબ્ધ કરાવાઈ છે. ખેડૂત તરીકે આ 10-10ની ટીમ બનાવી અને તેમણે 30,000 રૂપિયા લોકફાળો ભરી, તેની સામે 8.5 લાખ રૂપિયાની આ સોલારો ગોઠવી, તેની 5.5ની મોટરો ગોઠવી આપી છે. અને આજે એ સોલારના માધ્યમથી અમે આ 10 ખેડૂતો વારાફરતી સોમ, મંગળ, બુધથી માંડી રવિવાર સુધીના આ વારાઓ ગોઠવેલા છે, તે પ્રમાણે પાણીનું સિંચાઈ કરી અને શિયાળુ ખેતી કરીએ છીએ, ઉનાળુ ખેતી પણ કરીએ છીએ, ચોમાસામાં પણ ખેતી કરીએ છીએ. આ રીતે અમને આ આગાખાન સંસ્થા ઉપયોગી નીવડી છે. પોરબંદરમાં દર વર્ષે માત્ર અખાત્રીજના દિવસે જ ભક્તોને નિજ મંદિરમાં સુદામાજીની મૂર્તિના ચરણ સ્પર્શ કરવાનો લાભ મળે છે. સમગ્ર ભારતમાં માત્ર પોરબંદરમાં જ કૃષ્ણના સખા સુદામાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની પરંપરા અનુસાર માત્ર અખાત્રીજના દિવસે જ ભક્તોને ગર્ભગૃહની અંદર પ્રવેશ કરીને સુદામાજીના ચરણ સ્પર્શ કરવાની તક મળે છે, જેને કારણે અખાત્રીજના દિવસે વહેલી સવારથી જ મંદિરમાં શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળે છે. કોરોના કાળના 2 વર્ષ બાદ અખાત્રીજના દિવસે ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. આજે સુદામાજીના મંદિરે ખાત્રીજના દર્શન કરવા આવ્યા છે. વર્ષમાં 1 વખત તો અંદર સ્મરણ સ્પર્શ કરવા માટે લાભ મળે છે, તો એનો લાભ મળ્યો. વ્યવસ્થા બહુ સરસ છે અને બધા માણસો હોશે હોશે દર્શન કરે છે. આજના દિવસે કૃષ્ણ ભગવાનને મળે છે. કૃષ્ણ ભગવાન આજના દિવસે તેને સિંહાસન ઉપર બેસાડી ભગવાનના પગ પંપાડે છે, અને જ્યારે તે સુદામાજીની આવી હાલત જોવે છે, એટલે કે પગમાં કાંટા લાગી ગયા હોય છે, છાલા પડી ગયા હોય છે, ત્યારે કૃષ્ણ ભગવાન એટલા બધા વ્યાકુળ થઈ જાય છે કે દેખ સુદામા કી દીન દશા, કરુણા કર કે કરુણા નિધિ રોયે, પાણી પરાત કો હાથ છૂયો નહીં, નેનન કે જલ સે પેર ધોયે. એટલે કે ભગવાન એટલા વ્યાકુળ થઈ જાય છે કે પોતાના આંસુઓથી એક આંખથી ગંગા, એક આંખથી જમના વહેવા લાગે છે અને તે સુદામાના પગ ધોવે છે. એટલે આજના અખાત્રીજના દિવસે, અક્ષય તૃતીયાના દિવસે કે પોરબંદરવાસીઓને ભગવાન સુદામાના ચરણ સ્પર્શ થઈ શકે, અને અક્ષય તૃતીયા એટલે કે જેનો કોઈ સહી થતો નથી, જેનું પુણ્ય અનંત કાળ સુધી મળતું રહે, એવા માટે આજના દિવસે પોરબંદરવાસીઓ સુદામાજીના ચરણ સ્પર્શ કરે છે. મહિલાઓ શારીરિક રીતે મજબૂત અને પોતાનું રક્ષણ પોતે જ કરે તે અંગે જામનગરમાં આવેલ JMC સ્પોર્ટ સંકુલ ખાતે વિશ્વ વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા 15 દિવસીય નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંડળ દ્વારા રમતગમત અને વ્યસન મુક્તિ તેમજ સ્વરક્ષણ અંગેના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓ શારીરિક સક્ષમતા અને સ્વરક્ષણ અંગેની તાલીમ મેળવવા ભાગ લીધો હતો. મહિલાઓ માટે નિઃશુલ્ક સ્વરક્ષણ તાલીમ શિબિર નું આયોજન કરેલ છે, જેની અંદર 10 વર્ષ સુધીના છોકરાઓ પણ એલાવ છે અને બાકી બધા બહેનો માટેનો આ કાર્યક્રમ છે. સમયને અનુરૂપ અત્યારે સેલ્ફ ડિફેન્સ શીખવું બહુ જરૂરી છે અને બહેનો પોતાનું જાતે રક્ષણ કરી શકે એ માટે સંસ્થા આ રીતે પ્રવૃત્તિમય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે 5-7 મે દરમિયાન 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની બેઠક રૂપે ચિંતન શિબિર 2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ યોજાયેલ 13મી સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું દિલ્હી ખાતે આયોજન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના તમામ આરોગ્ય મંત્રીઓ તથા આરોગ્ય સચિવો આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. આ થીમેટિક સેશનમાં રાજ્યોમાં આરોગ્ય સેવાઓમાં થયેલ શ્રેષ્ઠ કામગીરીની ચર્ચા સમીક્ષા કરવામાં આવશે. આ શિબિરમાં આજે સાંજે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. ચિંતન શિબિરના બીજા દિવસના પ્રથમ થીમેટિક સેશનમાં કોઓર્ડિનેશન હેલ્ધી સ્ટેટસ હેલ્ધી નેશન એ વિષય ઉપર વિગતવાર ચર્ચા થશે. તો બીજા સેશનમાં એફોર્ડેબલ અને એક્સેસેબલ હેલ્થકેર ફોર ઓલ એ વિષય ઉપર મંથન થશે. ચિંતન શિબિરના સમાપન દિવસના પ્રથમ થીમેટિક સેશનમાં પ્રિપેરિંગ ઇન્ડિયા ફોર ફ્યુચર હેલ્થ ઇમરજન્સીસ વિષય ઉપર છણાવટભરી ચર્ચા વિચારણા થશે. તો અંતિમ અને પાંચમા સેશનમાં સ્વસ્થ ભારત માટેનો રોડમેપ તૈયાર કરવા વિચાર વિમર્શ કરવામાં આવશે. 14મી આ જે શિબિર છે એનું આયોજન ગુજરાતના હૃદય સમાન એવા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતાનગર ખાતે થવા જઈ રહી છે. આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. તથા હિલ ઇન્ડિયા અને હિલ બાય ઇન્ડિયા નવા કન્સેપ્ટ સાથે દુનિયાને આપણા આયુર્વેદવાળો વિષય પણ અવગત કરાવવાનો છે અને ટુરિઝમ ડેસ્ટિનેશન ગુજરાત બન્યું છે અને આખા ભારતની અંદર ટુરિઝમ ડેસ્ટિનેશન બને અને લોકો બહારથી પણ પોતાના આરોગ્ય વિષયક સેવાઓ પ્રાપ્ત કરવા તેમજ તંદુરસ્ત જીવન માટેની પણ અહીંયા જે સગવડો ભારતની અંદર છે એનો મહત્તમ લાભ લે. આઈપીએલ 2022માં આજે 49મી મેચ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ વચ્ચે રમાશે. પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર 6ઠા ક્રમે તથા ચેન્નઈ સુપર કિંગ 9મું સ્થાન ધરાવે છે. વર્તમાન સિઝનમાં ચેન્નઈ સુપર કિંગમાં રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશીપ છોડ્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં બીજી મેચ રમશે.